શ્રી ગણેશ શ્રી સરસ્વત્ય ન શ્રી ગુરુભ્યો નમ હરી ઓ જય શ્રી કૃષ્ણ બધા વિદ્યાર્થી મિત્રોને આજે આપણે અસ્થિ દી ઇત્યાદિ શબ્દોની સાધનિકા જોઈશું લાસ્ટ સેશનમાં આપણે ભણ્યા હતા વારી શબ્દ વારી શબ્દના રૂપો કેવી રીતે ચાલે એ બધું જોઈ ગયા હવે સૂત્ર આવે છે દધી અસ્થિ દધી સખ્યક્ષમ અનંગ ઉદાત્ત ઉચ્ચારણ કેવી રીતે કરવાનું અસ્થિ દધી સખ્યક્ષ અનંગ ઉદાત્ત વૃત્તિમાં લખ્યું છે એશામ અનંગ સ્યાદા તાદા વચિ એટલે કે ટાદ અચિ એટલે તા થી લઈને સ્વર થી શરૂ થતા સ્વાદીના પ્રત્યયો પર છતા સ્વાદીના પ્રત્યયો સુ ઓજસ અમ ઓટ શશ ત્યાંથી છે પણ આ કે છે તાદા બચી એટલે તા થી માંડી અને છેક સુપ સુધી માં જોવાનું એમાં સ્વર થી શરૂ થતા કયા છે જેમ કે તા છે ગસી છે ગસ છે ઓસ છે ગી છે હા તો આ બધાય આમ છે તો એટલા સ્વરાધી પ્રત્યયો તાદા બચી એટલે ટા તા ટા ટાદી સ્વરાદી પ્રત્યે પરમાં હોય તો આ સૂત્ર એમ કહે છે કે એશામ એશામ એટલે કે આ બધા શબ્દો આ બધા શબ્દો કયા તો જો સૂત્રમાં અસ્થિ પહેલો શબ્દ છે અસ્થિ અસ્થિ શબ્દનો અર્થ થાય અસ્થિ એટલે હાડકું અસ્થિ એટલે હાડકું અસ્થિ પછી આપ્યો દધી દધીનો અર્થ બધાને ખબર છે દધી એટલે દહીં દહીં થાય ને દધી એટલે દહીં પછી શબ્દ છે શક્તિ કયો શબ્દ છે શક્તિ શક્તિ એટલે સાથળ જેને જાઘ પણ કીએ શું કે જાઘ અથવા સાથળ દધી અસ્થિ દધી શક્તિ અને અક્ષી ચોથો શબ્દ કયો છે અક્ષી અક્ષી એટલે આંખ ચાર શબ્દો થયા અસ્થિ દધી શક્તિ અને

રસ્વકારા નપુસકલિંગ શબ્દના પ્રથમામાં સંબોધનમાં અને દ્વિતીય વિભક્તિમાં તો વારીની જેમ જ પૂર્વની જેમ હા વારી વારીની વારીની એવી જ રીતે દધી દધીની દધીની દધી દધી દધીની સંબોધનમાં કરવું હોય તો હે દધે અને હે દધી એવા રૂપો થાય પણ આપણે હવે તૃતીયાથી વિચારવાનું છે દ્વિતીયામાં તો સેમ વારીની જેમ કરવા હવે શબ્દ આપણે તૃતીયાથી વિચારીએ અસ્ત દધી શબ્દથી જ લઈએ કારણ કે આમાં દધના ઉદાહરણ આપ્યું છે એટલે દધી શબ્દ દધી दन टा કયો પ્રત્યય થાય ટા ટા નો બદલે આ દદી ધન આ આગળ નું સૂત્ર આવ્યા અલ્લોપોનહ આ સૂત્ર એમ કે છે અલ્લોપહ કે ભાઈ અનો લોપ થાય કે છે અલ્લોપો અનહ આમ સૂત્ર માં સંધી છૂટી પાડી સૂત્ર પ્રમાણે પહેલા સમજો અલ્લોપહ અનહ આમ સંધી છૂટી પાડો કે અનહ અનહ એટલે કે અન ના અનો લોપ થાય તો પેલા અન તો કરો ભાઈ તો આ દિ શબ્દ અને તા પ્રત્યે પરમાં છે ત્યારે સૂત્ર આવી ગયું તમારું આ ઉપરનું અસ્થિ દધી સખ્યક્ષણામ અનંગ ઉદાત્ દધીના ઈનો અનંગ કરો અનંગનો વધશે અન એટલે થયું દ દ થઈ જાય અને એ અ અમ અનંગનો અબળ એટલે દધન શું થયું દધન વત્તાટાનો આ અલ્લોપન શું કહે છે અનઃ અલોપ અન્ના અનોલોપ થાય અન જે છે એમાં અનોલોપ થાય એટલે લોપ કરો એટલે શું થયું દધ ન નો આ અને ભેગું કરો શું બને દધના આવું બને હવે અલ્લોપનઃ સૂત્ર કેવી રીતે લાગ્યું એનો આપણે થોડો અર્થ વિચારી લઈએ અને ઉદાહરણમાં એને ઘટાડી એટલે અર્થ પણ તમને સરળતા યાદ થઈ ગઈ જો એની વૃત્તિમાં લખ્યું છે અંગાવયવહ હવે અસર્વનામ સ્વાદી પરો આટલું આટલા બધા વિશેષણો જે આપ્યા છે એ કેના છે અન્ના છે કેના વિશેષણો છે અન્ના એ અન્ન કેવો હોવો જોઈએ તો હવે જો વિચારો દધન છે દધન દધનમાં અન્ન છે કે નહીં હે તો કે છે એ અન કેવો હોવો જોઈએ તો કે અંગાવયવ આ જે અંગ છે એનો અવયવ હોવો જોઈએ તો અંગનો અવયવ છે ને અવયવ એટલે પાર્ટ તો આ અંગનો અવયવ હોવો જોઈએ તો કે છે અંગાવયવ અસર્વનામ સ્થાન યજાદી સ્વાદી પરહ હવે એમ કે છે કે એ અંગનો અવયવ હોય અને વળી સર્વનામ સ્થાન સંજ્ઞા વાળો ન હોય એવા અવયવ હોવો જોઈએ અન્ન પરવું જોઈએ તો કે છે અસર્વનામ સ્થાન એટલે કે સર્વનામ સ્થાન કોઈ પ્રત્યય હોવો જોઈએ નહીં જેમ કે સુજસ અમા જે આપણે સુડનપંશ કશીયે સર્વનામ સ્થાન સંજ્ઞા કરીએ છીએ એ સર્વનામ સ્થાન વાળો ન હોવો જોઈએ એટલે કે અસર્વનામ સ્થાનો અસર્વનામ સ્થાન યજાદી સ્વાદી પર એટલે કે અસર્વનામ સ્થાન ન હોય એવો યકારાદિ અથવા અહીંયા યકારાદિ અથવા અજાદી સ્વાદી પ્રત્યે પરમાં તો યકારાદી પ્રત્યે પરમાં હોય જોઈએ તો નથી ઓકે તો શું છે અજાદી સ્વાદી અજાદી એટલે સ્વરથી શરૂ થતો સ્વાદીનો પ્રત્યય સ્વરથી શરૂ થતો સ્વાદીનો પ્રત્યય પરમા હોવો જોઈએ એવો અન્ન આ કેવો અન્ન હોવો જોઈએ અન્નનું વિશેષણ છે અંગાવયવઃ અંગનો અવયવ હોવો જોઈએ અને એનાથી પરમા પરવાળો એટલે આ અન્ન કેવો કેના વાળો હોવો જોઈએ તો કે પાછળ સર્વનામ સ્થાન ન હોય અને અજાદી સ્વાદી પ્રત્યય પરમા છે જેને એવો અન્ન હોવો જોઈએ તો અહીંયા છે એથી કરીને કે છે યો અન્ન તસ્ય અકાર સેલોપ તે અનુલોપ તેના આકારનો લોપ થાય એટલે અન્ના અનુલોપ થયો એટલે દધના બન્યું એવી જ રીતે દધી વત્તા ગે શું કરશું નો વધે એ આ બસ આ સૂત્રથી અનંગ આદેશ કરો અસ્થિ દક્ષી એટલે દધન વત્તા એ બસ આમાં પણ આઝાદી સ્વાદી પરમા છે અંગનો અવયવ છે અનોલોપ કરો એટલે દધ ન અને એ ભેગું કરો તો શું થયું દધને થયું ને એવી રીતે ઘસી આવે તો શું કરવાનું અહીંયા એ ની જગ્યાએ અસ આ એ ની જગ્યાએ બધે શું સમજવાનું અસ અહીંયા પણ અસ ભેગું કરો તો દધનસ થાય શું થાય દધનસ સકાર સે વિસર્ગે દધનહ ઘસી ઘસ વધે એનો અસ છેલે સકાર સે ઋતુ વિસર્ગ કરી અને દધનહ દધનહ એવા રૂપ બને હવે ઓસ પરમાં આવે તો પણ એવી રીતે દધીધન ઓસ બસ આ સૂત્રથી તમારે એના રૂપો થયા બરોબર હવે આપણે આવ્યા સપ્તમી એક વચન ના રૂપ શું આવ્યા સપ્તમી ને એક વચન ના તો સપ્તમી એક વચનમાં પણ ગી છે એટલે સ્વરાધિ પ્રત્યે તો પર છે જ તો શું કરવાનું તો સ્વરાધિ સ્વાદી પ્રત્યે પરમા છે ભાઈ તો આ સૂત્ર એટલે કે અલ્લોપો નહ સૂત્રથી દધનના અનોલોપ થઈને દધની એવું એક રૂપ બની જાત ચાલે પણ આ સૂત્ર એમ કહે છે આગળનું કે ભાઈ વાત સાચી છે પણ અમારે બે રૂપ બનાવવા હોય તો શું કરવું એટલે એક સૂત્ર એણે બનાવી દીધું એ સૂત્રનું નામ છે વિભાષા ગીસ્યો વિભાષા એટલે વિકલ્પે ગી શ્યોહ ગી એટલે સપ્તમી એક વચનનો ગી તમને ખબર છે સપ્તમી એક વચનનો સપ્તમે એક વચનનો ગી સપ્તમ એક વચનનો ગી અને શિયો અને શિ વિભાષા ગી શ્યોહ સપ્તમી એક વચન નો ગી અને શિ પ્રત્યય ગી એન્ડ શિ આ બે પ્રત્યે પરમાં હોય તો કે છે ભાઈ અન્નો જે અ છે એનો વિકલ્પે લોપ કરો એટલે એકવાર લોપ કરો જેમ કે આપણે ઈ હવે આ વિભાષા ગીશ્યો હોય એમ કે છે ગી પરમાં હોય તો આ એકચુઅલમાં ગી છે ને સપ્તમી એક અનુબંધ લોપે આપણે ઈ કર્યો એટલે દધન ના લોપ કરો વિકલ્પે કરો એટલે દધન ઈ ભેગું કરો શું થયું દધની હવે દ લોપ થાય ન થાય ત્યારે આ વસ્તુ ભેગું દધની એટલે સપ્તમી એક વચનમાં બે રૂપો બનશે દધની અને દેશમ વાળી વત હવે જો એનો અર્થ સમજી લઈએ પૂર્વમાં જેવો અર્થ કર્યો એવો જ શું કીધું કે આ સૂત્ર પણ છે કે છે અન્નના અનો લોપો વાસ્યાત ગી સિયો એટલે સમજાઈ ગયું સપ્તમી એક વચન નું ઘી અને સી પરમા હોય તો શી એટલે જે જસસના સ્થાનમાં આપણે શી કરીએ ને એ શી તો ગી અને શી પરમાં હોય તો શું તો કે અન્નના અનો લોપ વિકલ્પે થાય એ અન્નો અ કેવો હોવો જોઈએ એટલે કે અન્ન કેવો હોવો જોઈએ તો કે અંગાવયવ અંગનો અવયવ હોય શું હોય અંગનો અવયવ હોય અસર્વનામ સ્થાન પરો યો અન્ન અને અંગનો એ અન્ન છે એ અંગનો અવયવ હોવો જોઈએ જેમ કે દદન અને એનાથી પરમા સર્વનામ સ્થાન ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ તો કે ગી ગીસી પરમાં હોય તો લોપ વિકલ્પે થાય એટલે દધની દધની શેષમ વારી વધ શેષમ એટલે કે જે બધી વધ્યું એ વારીની જેમ કરી લેવા એવમ અસ્થિ શક્તિ અને અક્ષી એના પણ રૂપો તમારે કરી લેવાના હે ને એકદમ સરળ છે અને જેમ અક્ષી અક્ષિણી અક્ષિણી પછી હે અક્ષય હે અક્ષી હે વારે હે વારી અક્ષિણી અક્ષિણી અક્ષણા અક્ષીબ્યા સૂત્ર છેલ્લું ભણીએ અક્ષણો અક્ષી શું એવી રીતે હવે આગળ ચાલીએ સુધી શબ્દ આવ્યા હવે કયો શબ્દ આવ્યા સુધી સુધી શબ્દનો અર્થ થાય સુષ્ઠુ ધ્યાય તે સારી રીતે ધ્યાન કરે છે એને શું કહેવાય સુધી તો અહીંયા સુધી શબ્દ નપું સકલિંગે છે એટલે કે સારું ધ્યાન કરનાર એવું મન કારણ કે મનહ મનસી મનાવસી મનહ મનસે મનાવસી એવું નપુંસકલિંગે છે તો સુધી છે આપણે એમ કહીએ કે સુધી પુલ્લિંગમાં લઈએ સુધી તો કોઈ વિદ્વાન એવો અર્થ થાય સુધી કૌશિક હા પણ અહીંયા સુધી શબ્દ મનનું વિશેષણ લઈએ તો સુધી શબ્દ નપુસકલિંગે છે સુધી સુધીની સુધીની અને હે સુધે હે સુધી એમ એના રૂપો બનાવે છે પણ બધું વારીની જેમ જ થાય છે પણ તૃતીયામાં કંઈક ફેરફાર બતાવવો છે એટલે કે ટાદાવચી સ્વરથી ટાથી શરૂ થતાં સ્વરાદિ પ્રત્યે પરમાં હોય તો એમાં ફેરફાર છે એટલે એક સૂત્ર આવ્યું અને આ સૂત્ર છે ગાલવ ઋષિનું જે ગાલવ ઋષિ હતા એ ગાલવ ઋષિનો મત પાણીની એ ઘણાનો મત લીધો ઋતુભરદ્વાજસ્ય લોપ સાકલ્યસ્ય લંગહઃ શાકટાના શાકટાયનસ્ય તો શાકલ્ય ઋષિ હોય શાકટાયન હોય કે અન્ય જેટલા પણ મહાપુરુષોએ એના મતો પણ લીધા છે એટલે કે ગાલવ ઋષિ શું માને છે તો કે ભાઈ જે શબ્દનો અર્થ એક થતો હોય જે શબ્દનો અર્થ એક થતો હોય જેમ કે સમજો એકદમ સરળતાથી સમજાવું સમજો કે શુધ્ધી શબ્દ છે આ સુદ્ધિ શબ્દ પુલ્લિંગે અને આ સુધી શબ્દ નપુસકલિંગે નપુસકલિંગે એટલા માટે કાંઈ આપણે રસ્વો ન શકે શકે પ્રાતિપતિ કશ્યથી નપુસકલિંગમાં જાઓ તો રસ્વો થઈ જાય આ સુધી આ સુધી આ બેયનો અર્થ થાય સારી રીતે ધ્યાન કરનાર સુષ્ઠુ ધ્યાય તત્ શું કરશું સુષ્ઠુ નપુસકલિંગમાં સુષ્ઠુ તત સારું ધ્યાન કરનારું એવું મન અને તો સારું ધ્યાન કરનારો આ સૂત્ર એમ કે છે કે ભાઈ પ્રવૃત્ત હવે આગળનું સૂત્ર આવ્યા ને એમાં સમજાવું છું પણ એની પહેલા તમે સમજી લો કે આ જે આ બંનેનો અર્થ એક જ થાય છે સુધી શબ્દનો અર્થ થાય સારું ધ્યાન કરનારું મન કે સારું ધ્યાન કરનાર અને આનું પણ અર્થ થાય સારું ધ્યાન કરનાર તો આ સૂત્ર એવું કહેવા કંઈક માગે છે કે જે શબ્દ તમે બોલો એ પુલ્લિંગે હોય કે ન હોય પણ જો બંનેનો અર્થ એક થતો હોય ને હે તો પછી નપુસકલિંગમાં હોય ને તો પણ એને એક વખત પુંવદ ભાવ થાય એવા શબ્દો કે જે શબ્દોના બંનેના અર્થ એક સરખા થતા હોય સુધી શબ્દનો સારું ધ્યાન કરનાર નપુ નપુષકલિંગે એ પણ સારું ધ્યાન કરનાર તો પુલ્લિંગ અને નપુસકલિંગ બંનેમાં જો એનો અર્થ એક થતો હોય તો એને તમારે નપુસકલિંગમાં હોય ને ત્યારે પણ પૂવત ત્યારે પણ તમે એને પુલ્લિંગ જેવું માની શકો એનાથી ફાયદો શું તો કે પુલ્લિંગ જેવું માનવાથી પુલ્લિંગમાં જે જે કાર્ય થાય એ આમાં પણ થાય આ થયું સરળતાએ તમને સમજાયું હવે આપણે સૂત્ર પ્રમાણે જઈએ પ્રોપર શાસ્ત્રીય વાત તૃતીયા ભાષિત કયું સૂત્ર છે તૃતીયા તૃતીયા એટલે કે તૃતીયા એટલે ટાથી માંડીને સુપ સુધીના દિશુ એટલે થી માંડીને સપ્તમી સુધીના જે વિભક્તિના પ્રત્યય પરમા હોય તો પણ સ્વરાદિ ટાદા વચી જો ટીકામાં આપ્યું હશે ટાદા વચી આની સંધી છૂટી પાડો કે ટા દઉં અચી એટલે તૃતીયા દિશુ તૃતીયાથી માંડીને સ્વરથી શરૂ થતા સ્વાદીના પ્રત્યયો પરમાં હોય તો શું થાય છે ક્લિમ્બમ પુંવદ વા હજી તો હું તમને છેલ્લી વૃત્તિમાં સમજાવું છું એટલું સમજો ક્લિબમ પુંવદ વા ટાદા વચી એટલે ટાથી શરૂ થતા સ્વરના તાટથી શરૂ થતા સ્વરાદી પ્રત્યયો પરમાં હોય સુપના

નપુંસકલિંગ નામ તો એની પૂર્વમાં જો ઈગંતમ જેને અંતે ઈ ઉ રૂલરૂ હોય એવા નપુંસકલિંગ નામ બધા નહીં નહીં જેમ કે જ્ઞાન એ છે તો એ અહીંયા ના આવે હા ઈગંત ઈ ઉ રૂ એટલે ઈક જેને અંતે હોય એવું નપુંસકલિંગ નામને પૂંવદ ભાવ વિકલ્પે આ સૂત્ર કરે છે આમાં હજી પાછું વિશેષણ આપ્યું એક જ પ્રવૃત્તિ નિમિત્ત કે ભાષિત પુમસ્કમ શું આપ્યું પ્રવૃત્તિ નિમિત્ત તઈકી બહુ સરળ છે પ્રવૃત્તિ નિમિત્ત જેમ કે કોઈ પણ શબ્દ બોલીએ આપણે આ અક્ષર બોલ્યો હું ઘટ બરાબર છે ઘટ તો આ ઘટનો શું અર્થ થાય આવો કંબુગ્રીવાદિમાન જે ઘડો છે એ ઘટ ઘડા એવો અર્થ થાય થાય ને આ કંબુગ્રીવાદિમાન એટલે શંખની જેવી આવી ગળા હોય ને આવો ઘડો થાય તો આ ઘટ આ થયો અર્થ છોકરાઓ આ શું થયો અર્થ આ થયો શબ્દ વર્ણાવલી વર્ણાવલી વર્ણો વર્ણો થયો ને આ વર્ણાવલી આ શબ્દ થયા આ શબ્દોનો થયો અર્થ પ્રવૃત્તિ નિમિત્ત અર્થ છે ને અર્થ ને પ્રવૃત્તિ નિમિત્તે કહેવાય શું કહેવાય અર્થને શું કહેવાય પ્રવૃત્તિ નિમિત્ત પ્રવૃત્તિ એટલે શું પ્રવૃત્તિ એટલે પ્રયોગ આપણે પ્રયોગ કરીએ ને કે આ ઘડો અય ઘટ ઇત્યાકારક આપણે જે પ્રયોગ કરીએ છીએ એટલે કે એવી પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કોણ નિમિત્ત બને છે આ અર્થ અર્થ ના હોય વસ્તુ આપણી સામે ના હોય હે તો આપણે સામે જગ પડ્યો હોય તો જગને આપણે ઘટ કહીએ નથી કહેતા ને કેમ નથી કહેતા કારણ કે એનું પ્રવૃત્તિ નિમિત્ત ઘટનું પ્રવૃત્તિ નિમિત્ત ઘડો છે જગ નથી તો પ્રવૃત્તિ નિમિત્ત એટલે અર્થ અને પ્રવૃત્તિ નિમિત્ત કહેવાય તો કે છે પ્રવૃત્તિ નિમિત્ત ઐકીએ એટલે કે પ્રવૃત્તિ નિમિત્ત એક હોતે છતે એક હોય તો પ્રવૃત્તિ નિમિત્ત શું હોય એટલે કે અર્થ એક હોય જેમ કે આનો અર્થ શું કર્યો સારું ધ્યાન કરનાર આનો અર્થ પણ શું કર્યો સારું ધ્યાન કરનાર તો બે નો પ્રવૃત્તિ નિમિત્ત એક છે હે તો પ્રવૃત્તિ નિમિત્ત જો એક હોય તો એને કહેવાય ભાષિત પુસ્ક કેવા એવા શબ્દને કેવા કહેવાય ભાષિત આ શબ્દ શબ્દને ભાષિત પુસ્ક કેવાય કે ઋષિના મતે એટલે આગળ જોઈએ સુધિયા અને સુધીના બે રૂપો બતાવ્યા કયા બતાવ્યા સુધિયા અને સુધીના તો હવે વિચારો સુધી વત્તા શું વિચારશું આપણે હવે સુધી ધન

યુરિયંગ વંગ આ સૂત્રથી ધાતુના ઈકારને ઇયંગ આદેશ થશે સુધીના પૂવદ ભાવ કર્યો ત્યારે પૂવત પુવદ્ધ ભાવ કર્યો સુધીના ઈને શું કરો ઇયંગ અને સુધ ઇયંગ યંગનો વધશે ઈય અને ટાનો આ ભેગું કરો સુધી આવું રૂપ બન્યું પૂવદ ભાવ કર્યો ત્યારે અચિષ્ણુ ધાતુથી થી આદેશ થયો પાણીના મતે પૂંગવદ્ધ ભાવ નહીં થાય ત્યારે પાણીની શું કહે છે તો ગાલવશ્ય લખ્યું ગાલવ ઋષિના મતે આવું કે નપુસકલિંગ હોય ને તમે એને પુલિંગ કરીને આવી રીતે શબ્દો યુઝ કરી શકો હવે પાણીનીના મતે આપણે જ્યારે વિચારીએ કે ગાલવશ્ય મતમ વિહાય પાણીના મતે પૂંગવદ્ધ નહીં થાય ત્યારે શુધ્ધીવત્તા ટા એ જ સ્થિતિ સુધી ધન ટા ટાનો વધે આ

ભેગું કરો તો સુધીના થયું કે નહીં સુધિયા સુધીના આવી રીતે બે રૂપો બને એટલા માટે આ બધી પ્રોસેસ કરવી પડી રૂપો સુધી સુધીની સુધીની સુધી સુધીની સુધીની સંબોધનમાં એ સુધી એ સુધી દ્વિતીય તૃતીય વારેની જેમ પછી સુધિયા સુધીના સુધી આ સુધી સુધી બી એમ સુધી બી સુધીને કારણ કે એમાં અચીસનું લાગશે ને તૃતીયાથી માંડીને કીધું છે પૂવત ભાવ કરો ત્યારે સુધી એ

અ પૂર્વવત ચલાવી લેવાના મધુ પછી ઉકારાન સુલુ શબ્દના રૂપોની સિદ્ધિ હવે બતાવવામાં આવશે અને મધુના રૂપો તો તમારે વારીની જેમ જ કરી લેવાના હા હવે સુલુ શબ્દ છે દીર્ઘ ઉત પણ એની પહેલાં જો આમાં આપ્યું જ છે સુલુ સૂલની સુલુની છે ને સુલુ સૂલની સુલુની સુલવા સુલુના એમાં શું કર્યું તો કે સુલુ શબ્દ દીર્ઘ ઉકારાન છે અને નપુસકલિંગ શબ્દ કરીએ તો સુષ્ઠુ લુનાતી તત્ સારી રીતે કાપનારું જે સાધન હોય એને શું કહેવાય સુલુ સારી રીતે કાપનારું સાધનને શું કહેવાય સૂલું હવે આ શબ્દ ભાષિત પુસ્ક છે

સુલનોહ સુલનો એ પ્રમાણે રૂપો ચલાવવાના હવે આગળનો શબ્દ પણ એમાં જ બતાવે છે ધાતૃ શબ્દ ધાતૃ શબ્દનો અર્થ થાય ધારણ કરનારું એવો ધાતા એ બ્રહ્મ તત્વ તો નપુસકલિંગ રૂકારાન શબ્દ પણ ભાષિત પુસ્ક છે એટલે એના પણ સુધી અને સુલુની જેમ જ રૂપો હલાવવાના ધાતૃ ધાતૃની ધાતૃણી ધાતૃ ધાતૃની ધાતૃણી હે ધાતઃ હે ધાતૃ એ રૂપો ચાલે પણ તૃતીયાથી માંડીને ધાત્રા ધાતૃણા ચતુર્થી ધાત્રે ધાતૃણે ધાતુ ધાતૃણ ષષ્ઠી ધાતુ ધાતૃણ અને સપ્તમી ધાતરી ધાતૃણી અને ઓશ હોય તો ધાત્રો હો હો એમ રૂપો ચાલે ધાતૃ પ્રમાણે એટલે કે જાણનારું કરું કરનારું જેનારું શબ્દો ભાષિત પુસ્ક હોવાથી તમારે રૂપોની ઉપર જેમ ભણ્યા એવી રીતે જ થશે એટલા માટે મૂળ ગ્રંથકારે તમને દિશા નિર્દેશન કર્યું છે હે ધાતુ હે ધાતુ ધાત્ર ધાતુ ના ધાતુ નામ એવમ રૂપો તમારે ચલાવી લેવાના એક સુધીમાં ધ્યાન રાખશો એટલે બધા રૂપો ચલાવતા આવડી જાય આગળનું સૂત્ર આવે છે એ ચસવાદે છે કયું સૂત્ર છે એ સૂત્ર છે એ ચ એ ચ એક એક સંધિ છૂટું પાડીને બધું કરો ઘ્રસ્વા દેશે રસ્વા દેશ એ ચસવા દેશ આપણે સંધિ ગ્રહ નથી કરતા હવે સૂત્રનો વૃત્તિ બોલું છું આદિશ્યમાનેશું રસ્વેશું મધ્યે એ ચેવ્યા આદિશ્યમાને શું રસ્વે સૂત્રનો અર્થ જોઈએ આદિશ્યમાને શું કે જે જે શબ્દોના દીર્ઘ સ્વરોને રસ્વાદેશ કરવાનું વિધાન કરવામાં આવ્યું હોય આદિશ્યમાને શું એટલે કે રસ્વનો આદેશ કરવામાં આવ્યો હોય તો રસ્વનો આદેશ સ્વાભાવિક છે કોને થાય દીર્ઘ શબ્દોને એટલે કે છે આદિષ્યમાને શું રસ્વે શું એટલે જે જે શબ્દોના દીર્ઘ સ્વરોને રસ્વ આદેશ કરવાનું વિધાન કરવામાં આવ્યું હોય એમાંથી એમાંથી એચ એટલે કે એ ઓ ઓઐ સ્વરો હોય તો એમનો રસ્વ રસ્વાદેશ રૂપે શું થાય ઈક ઉ રૂલરૂ સ્વરો જ થાય છે એચ ઇક એચમાં શું આવે એ ઓ બરાબર હવે ઈક માં શું આવે ઈ ઉ ના એ ઈનો એનો ઈ ઓનો ઊ આનો પણ ઈ અને ઔનો ઉ એટલે એચ જે છે એ ઓ આય ઔ સોરો એમનો રસ્વાદેશ તરીકે શું થાય ઈક શું થાય ઈક એટલે તમને પ્રશ્ન થાય ઈકમાં તો ઈ રૂલ રૂ આવે એનો કરવાનો કે નહીં એ અઈ નો રસ્વાદેશ ઇકાર થાય અને ઓ ઓનો રસ્વાદેશ શું થાય ઉગાર થાય એટલા માટે એટલે ને આપણે અત્યારે નહીં સમજવાના પણ આમાં સ્થાન પ્રયત્નની દ્રષ્ટિએ જે નજીક થાય એ લીધા એટલે એ ઐ અવ તો એ અને અયનો રસવાદેશ શું થાય ઈ અને ઓ અને અવનો રસ્વાદેશ શું થાય ઉ એ લીધા છે તો હવે આમાં એક પ્રયોગ બતાવ્યો છે કયું ઉદાહરણ છે જો આદિશ્યમાને શું રસવે શું મધ્યુ પ્રદ્યુની પ્રદ્યુની પ્રદ્યુ પ્રદ્યુની પ્રદ્યુની તો પ્રદ્યો ઉદાહરણ તરીકે શું જોઈએ આપણે પ્રકૃષ્ઠા દઉહુ યસ્મિન દિને તત્ આકાશ અને સ્વર્ગ પણ અહીંયા આપણે આકાશ અર્થ કરશું દ્યો આવો શબ્દ એટલે કેવો પ્રદ્યોનો અર્થ શું થાય કે સુંદર આકાશ વાળું પ્રભાત સુંદર આકાશ વાળું પ્રભાત તો પ્રદ્યો અહીંયા ઓકારાંત શબ્દ છે પ્રદ્યો કેવો છે ઓકારાંત તો નપુસ્કલિંગ શબ્દના રૂપો સિદ્ધ કરવા હશે ત્યારે પ્રદ્યોવત્તા શું કરી દેવાનું પ્રથમ એક વચનમાં અને સૌથી પહેલા તમારે રસ્વના પુષક પ્રાતિપદિક કશ્યથી અજંત પ્રદ્યો શબ્દના અંતિમ અચ જે ઓ છે એ ઓકારને રસ્વાદેશ વિધાન કરવામાં આવે છે રસ્વ પ્રાતિપદિક કશ્ય કે હું રસ્વ કરું પણ અહીંયા પ્રશ્ન થાય કે ઓકારનો રસ્વાદેશ રસ્વાદેશ કયો કરવો ઓકારનો કયો વર્ણ થશે કેમ કે ઓકારમાં અવત્તા ઉકારમાં શું છે અવત્તા ઉ તો ઓકારનો રસ્વાદેશ કયો કરવો આવા બે સ્વરો ભળેલા છે એ સ્થિતિમાં બેમાંથી ગમે એ સ્વરને ઓના રસ્વાદેશ રૂપે સ્વીકારી શકાય તેમ નથી પ્રશ્ન થાય ને આમ અત્યાર સુધી તો આપણે રસ્વ કરી દેતા હતા સમજવા માટે તમને બધાને પણ પ્રદ્યોવત્તા શું છે ત્યાં રસ્વને પૂમ શકાય પ્રાતિપતિ કશ્ય એ ઓ નો રસ્વ પ્રદ્યોના ઓનો રસ્વ કરવા આવે તો ઓનો રસ્વ શું કરવો કે ભાઈ ઓમાં તો બે વસ્તુ ભળેલી છે અ અને પ્લસ ઉ કંઠોષ્ઠમ એટલે પ્રશ્ન થાય કંઠ અ છે અને ઉ મળીને ઓ થયો તો રસ્વાદેશ કયો કરવો તો એ સૂત્રકારે અહીંયા નિયમ કર્યો છે કે એ રસ્વાદેશ કરવાનો હોય તો ઇક વર્ણોને જ પસંદ કરવા એટલા માટે પ્રદ્યો જે શું છે એમાં ઈક વર્ણમાં અ નથી આવતો પ્રશ્ન એવો હતો ને કે ઓનો ઓ છે એ બને છે અ પ્લસ ઊ ઇઝ ઇક્વલ ટુ ઓ તો હવે પ્રદ્યુના ના ઓ નો રસ્વ કરવો છે રસ્વ અ પણ છે ને ઉ પણ છે બંનેમાંથી કયો કરવો એચ ઇક આ કે ભાઈ એચમાં એચનો જો તમારે રસ્વ કરવો હોય ને તો ઈક આવતો હોય જ ઈક માં શું આવે ઈ ઉ એટલા માટે ઓ નો રસ્વ શું થશે ઉ એટલે બની જશે પ્રદ્યુ શું બનશે પ્રદ્યુ ધન સુ ત્યાર પછી મધુની જેમ રૂપોની સિદ્ધિ કરી લેવાની પ્રદ્યુ પ્રદ્યુની પ્રદ્યુની પ્રદ્યુ પર મધુ મધુની મધુની એવી રીતે રૂપો સિદ્ધ કરી લેવાના હે અને તૃતીયમાં પ્રદ્યુના પ્રદ્યુમ પ્રદ્યુ ચતુર્થીમાં પ્રદ્યુને પ્રદ્યુના ઈકોચી વિભક્તો વગેરે રૂપો પૂર્વવત કર્યા એમ પ્રદ્યુ નામ ને પ્રદ્યુની પ્રદ્યુશુ હવે ઐકારાંત એવો પ્રરૈ શબ્દ પ્રકૃષ્ટ ધનવાળું કુળ કયો શબ્દ બતાવે છે ઐકારાંત એવો પ્રરય પ્રકૃષ્ટ

ધનભ્યામ મૂકીશું ત્યારે પરિભાષાનું વચન આપણે એક દેશ વિકૃતમ અને પૂર્વમાં આપણે ભણી ગયા છે એટલે કોઈ પ્રકૃતિમાં થોડો ઘણો ફેરફાર થયો હોય તો એ અન્ય જેવું ન મને છિન્ને પૂછે અશ્વઃ અશ્વ એવ ન ગર્દબઃ અશ્વનું પૂંછડું કપાઈ જાય તો ઘોડાને ઘોડો જ કહેવાય ગધેડો ના કહેવાય તો એવી રીતે થોડા ભાગમાં આવજો પ્રરીમાં અયની આપણે રસ્વ કર્યું એટલે પ્રરી કર્યું તો આમ પ્રરી શબ્દ એક દેશમાં વિકૃત થયો કહેવાય એટલે કે એમાં ઈ થયું તો થોડોક વિકાર આવ્યો કહેવાય પણ ઈ રઈ શબ્દ જ કહેવાય એ એમનો કહેવાય કે હવે તો રી થઈ ગયો ને ભાઈ આ સૂત્ર તો રહીને લાગે છે જ ના એવું નથી

છે ને શબ્દ એવું પણ અહીંયા ગમણા ના લગાડતા સુ જ્યારે થયું ત્યારે આ સૂત્ર થી એક જ રસ્વ થશે એટલે રસ્વાદેશ કરી લો નો રસ્વ થયો ઉ એટલે સુ નું શું નવ વધતા શું નવનું ઊ કર્યું સુ નું શું અને મધુની સુનુ સૂનની સુનુ નું વગેરે રૂપો કરી લેવાના એવી રીતે અહીંયા અજંત નપુષકલિંગ શબ્દોની રૂપની પ્રક્રિયા તમારે પૂરી થાય છે આ પ્રકરણમાં આપણે જે શબ્દો જોયા એ થોડુંક આપણે વિચારી લઈએ કયા કયા શબ્દો જોયા તો કે અકારાંત નપુસકલિંગ શબ્દો કયા કયા આવ્યા હતા તો કે જ્ઞાન કતર કતમ આકારાંત નપુષકલિંગ તો શ્રીપા રસ્વ ઈકારાંત તો કે વારી દધી અક્ષી દીર્ઘ ઈકારાંત તો સુધી રસ્વ ઉકારાંત મધુ શબ્દ આવ્યા અને દીર્ઘ ઉકારાંત હમણાં જ ભણ્યા સુલુ પછી રસ્વ ઉકારાંત ધાતૃ ઓકારાંત પ્રદ્યો અને ઐકારાંત પ્રરય અને ઔકારાંત નપુષકલિંગ નામ તો કે સુનૌ છેલ્લું ભણ્યા એ પ્રમાણે અહીંયા તમારે સ્વરાંત નપુષકલિંગ શબ્દોનું પ્રકરણ પૂરું થાય છે ખાસ બધા સ્વાધ્યાય કરજો શબ્દરૂપાવલીનું આવર્તન કરજો પછી મળીશું જય શ્રી કૃષ્ણ